કનોજમાં ખેતી માટેના સરકારી સબસિડીવાળા ખાતરનો ઉદ્યોગ માટે ઉપયોગ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ભરૂચ એસઓજીએ ખાતરના જથ્થા સહિત કુલ 11.29 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી અંકલેશ્વરની ચિંતન એગ્રોમાંથી સબસિડીવાળું સરકારી ખાતરની ખરીદી કરતો હતો, જે બાદ કરજણ જવાના માર્ગ પર શેડમાં ખાતરમાં મીઠું મિક્સ કરી વિવિધ કંપનીઓનો વેચતો હતો। એટલું જ નહીં પણ સરકારી ખાતર હોવાથી તેનું પેકિંગ પણ બદલી નાખવામાં આવતું હતું। સાઈ રેસિડેન્સીમાં રહેતો આરોપી હેમંત પાનવાલા ખેડૂત નહીં હોવા છતાં સરકારી ખાતરનો જથ્થો રાખી વેચાણ કરતો, જેથી પોલીસે 224 ખાતરની થેલી તેની સાથે 6.16 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખાતરમાં મીઠું મિક્સ કરેલી 29 બેગ, 82 મીઠાની બોરીઓ, ટેમ્પો, પેકેજિંગ મટીરિયલ્સ આ સહિત વિવિધ સાધનો મળી કુલ 111.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અંકલેશ્વરની ચિંતન એગ્રોમાં આરોપી હેમંતે 1700 રૂપિયામાં ખાતરની બેગની ખરીદી કરી હતી, જેમાં મીઠું ભેળવી પોટેશિયમ ક્લોરાઇડના પેકેજિંગમાં 2000ના ભાવે ભાવનગરના જયરાજ નામના શખ્સને વેચતો। અત્યાર સુધી આરોપી હેમંત પાનવાલાએ 1500 થી 2000 ખાતરની બોરીઓ ખરીદી હોવાની માહિતી સામે આવી છે, જેથી ત્રણેય આરોપી સામે ગુનો દાખલ કરી વધારે તપાસ આ મુદ્દે તેજ કરવામાં આવી છે। હેમંત પાનવાલા પાસે આવું કોઈ લાયસન્સ નહોતું, તેમજ એમણે આ જે ખાતર છે એ ગેરકાયદેસર રીતે અંકલેશ્વરના એક ચિંતન એગ્રો સેન્ટર જે છે ત્યાંથી પોતે ખરીદ કરેલું હોવાની હકીકત જાણવા મળી। તેમજ હેમંત પાલીવાળ જે પાનવાલા જે છે એ પોતે આ જે ખાતરની બેગ હોય છે જે સરકાર દ્વારા વેચાણ માટેથી એગ્રો સેન્ટરમાં અથવા તો અધિકૃત વિક્રેતાને વેચવામાં આવેલા હોય તેમની પાસેથી ગેરકાયદેસર રીતે મેળવી અને આ જે રાસાયણિક બેગ છે એમાંથી 25% જેટલું બેગમાંથી ખાતર કાઢી અને અંદર બીજું મીઠું અંદર મિક્સ કરી આપતો હતો અને આવી રીતે આ જે ખાતરની ગેરકાયદેસર મેળવી પોતાના કબજામાં રાખવાનું, અંદર પાછું મીઠું મિક્સ કરવાનું અને ત્યાર પછી આ જે બેગ છે ખાતરની બેગ એ અલગ અલગ કેમિકલ અને અન્ય ફેક્ટરીઓ જે છે એની અંદર એનું વેચાણ કરવામાં આવતું હતું। હવે જોઈશું 2 મિનિટમાં ફટાફટ ખબર। પ્રસ્તુત કરતા સુહાના મસાલા બનાવે પનીર મજેદાર। મહેસૂલ વિભાગના કર્મચારીઓને દર 10 વર્ષે થશે પગારમાં વધારો। 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ અપાશે, મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયો છે પરિપત્ર। અગાઉ 12 વર્ષે મળતું હતું ઉચ્ચતર પગાર ધોરણ।